મહત્વના સમાચાર વરસાદને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે કેમ કે રાજ્યમાં ઘટી રહ્યું છે વરસાદનું જોર વરસાદ અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યો છે પણ ઝાપટા સમાન વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સુડતાળીસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો ચોવીસ કલાકમાં બોટાદ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો સુડતાળીસ તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો મોરબીના ટંકારામાં સવા ઇંચ વરસાદ પડ્યો છે છોટા ઉદેપુરના બોડેલીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો બોટાદ તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો લીલિયા પાટણ વેરાવળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઇંચ માળિયાહાટીનામાં વરસ્યો અડધો ઇંચ વરસાદ તો મોરબીના ટંકારામાં સવા ઇંચ વરસાદ વરસ્યો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે બોટાદ તાલુકામાં વરસ્યો વરસાદ બે ઇંચ વરસાદ બોટાદમાં પડ્યો સુરેન્દ્રનગરના દસ બે ઇંચ કલાકમાં વરસાદ વરસ્યો છે જેમાં ભાણવડમાં અડધો ઇંચ લીલ્યા પાટણ વેરાવળમાં પણ અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં કુકાવાવ ખાંભામાં અડધો ઇંચ વરસાદ પડ્યો માળિયા વરસ્યો અડધો ઇંચ વરસાદ તો ઉત્તર ગુજરાતમાં વરસ્યો સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ક્યાંય વરસ્યો હોય તો એ છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં હજી પણ જોઈએ તેવો વરસાદ નથી વરસ્યો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે સારો વરસાદ પડે સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઇંચ માળી હાટીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે મોરબીના ટંકારામાં સવા ઇંચ ભાણવડમાં અડધો ઇંચ છોડા છોટાઉદેપુરના બોડેલીમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે લીલીયા પાટણ વેરાવળ

તાલુકાઓમાં કેટલો વરસાદ પડ્યો તેની આસપાસના વિસ્તારો જ્યાં વરસાદ પડ્યો કચ્છ કે જ્યાં ચોત્રીસ પોઈન્ટ ટકા સુધીમાં વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ છે સત્યાવીસ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચુક્યો છે તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સોળ પોઈન્ટ ઓગણચાલીસ ટકા વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાત જ્યાં સત્તર પોઈન્ટ અઠ્યોતેર ટકા વરસાદ પડ્યો છે સૌથી ઓછો વરસાદ ક્યાંય વરસ્યો હોય તો એ છે મધ્ય ગુજરાત સોળ ટકા જેટલો જ વરસાદ સિઝનનો મધ્ય ગુજરાતમાં વરસ્યો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કે જ્યાં હજી પણ કેટલાય ખેડૂતો વરસાદ વિહોણા છે કેટલાય વિસ્તારો જ્યાં એક પણ ટીપું વરસાદ નથી વરસ્યો અને અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે જોકે અમદાવાદમાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે પણ જોઈએ એવો વરસાદ નથી પણ હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એમ પણ શહેરમાં ઉકળાટનો માહોલ છે બફારો ખૂબ વધી ગયો છે એવામાં જો વરસાદી ઝાપટું વરસે તો વાતાવરણ ઠંડકવાળું બની શકે છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છાંટા પડી રહ્યા છે હજી પણ જોઈએ એવો વરસાદ હજી શહેરમાં પડ્યો નથી એક તરફ હવામાન વિભાગની આગાહી છે તો બીજી તરફ અમદાવાદમાં રાહ જોવાઈ રહી છે મેઘમહેરની